આવું કેમ બોલો છો તમે? કેમ મિતેશભાઈ તો બ્લેમ મૂક્યો છે ને કે મેં તારી મમ્મી પાસે કામ કરાવ્યું છે. જે દેખાય છે એ જ સત્ય હોય છે, રાઈટ? લિસન રેવા, ઓફિસમાં અત્યારે ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે અને હું સખત સ્ટ્રેસમાં છું. અત્યારે તું અચાનક ગાયબ થઈ ગઈ, હતી ક્યાં તું? આન્સર મી, જસ્ટ ફોરગેટ ઇટ. મારે કઈ સાંભળવું જ નથી. હું નીચે જાઉં છું, તું ફાઇલ લઈને જલ્દી નીચે આવ, કબાટ લોક કરીને આવજે. હું રાહ જોઉં છું તારી નીચે. હું કબાટ ખુલ્લો મૂકીને જતી રહી હોઈશ. મને કંઈ યાદ નથી. પણ કનિકા ભાભી, મારો કબાટ શું કામ ખોલે? હું જ બંધ કરવાનું ભૂલી ગઈ હોઈશ. ભાઈ, તમે ભાભીને ફ્રેન્ડશિપ બેન્ડ તો બાંધી દીધો, પણ ગિફ્ટ ક્યાં છે? ગિફ્ટ? ફ્રેન્ડશિપ ડે માં ગિફ્ટ પણ આપવાની હોય? યસ. ઓ, સાંજે હું ડાયમંડ નો નેકલેસ લઈ આવીશ. જ્વેલરી તો બહુ છે રેવા ભાભી પાસે. ફ્રેન્ડ તરીકે તમારે એમના માટે એવું કંઈક કરવું જોઈએ કે રેવા ભાભી ખુશ થઈ જાય. ઓકે, શું કરવું જોઈએ મારે? હવે તો ઘરમાં બધા સુઈ ગયા હશે. ઓ પારમ, જલ્દી આવી જાય. અને આજ મારી ફ્રેન્ડશિપ ડે ની ગિફ્ટ હશે. આઈ એમ શ્યોર કે આ આઈડિયા તમારો તો નહીં જ હોય. આઈડિયા વૃંદાનો છે, પણ મહેનત તો મારી છે ને. આપણે આને મસ્ત સેલિબ્રેટ કરીએ. પણ આપણે સેલિબ્રેટ ક્યાં કરશું? ગાર્ડનમાં. પહેલા મને બોલવા દો પ્લીઝ. હું અત્યારે સખત ગિલ્ટમાં છું અને જો કન્ફેસ કરવાનો આ ચાન્સ ચૂકી જઈશ
તો ફરી ક્યારેય નહીં કહી શકું. તમને ખબર નથી પણ તમે જે દિશા નામની છોકરી સાથે વાત કરતા હતા એ છોકરી હું જ છું. કોલેજ પર જ્યારે તમે દિશાને શોધવા આવ્યા હતા ત્યારે મેં જ તમને મિસગાઈડ કર્યા હતા. પણ ટ્રસ્ટ મી, આ બધું કરવા પાછળ મારો કોઈ જ ખરાબ ઈરાદો નહોતો. હું તો બસ દીદી સુખી છે કે નહીં એ જ જાણવા માંગતી હતી. અને સાચું કહું તો પહેલા મને ખબર જ નહોતી કે હું ફોન પર જે છોકરા સાથે ઝઘડો કરી રહી છું એ તમે જ છો. અને જ્યારે મને આ વાતની જાણ થઈ તો મને થયું કે હું થોડા સમય માટે આ વાત છુપાવી લઉં જેથી મને દીદી વિશે જાણવા મળે. થોડા સમય પછી મને થયું કે હું તમને બધું સાચે સાચું કહી દઉં. પણ પછી મારા મનમાં સવાલ આવ્યો કે તમે મારા વિશે શું વિચારશો, કે હું મારી જ બહેનની ઇન્ક્વાયરી કરતી હતી કે પણ તમારી હેલ્પ લઈને. એટલે મેં તમને બધું સાચું કહેવાનો વિચાર માંડી વાળ્યો. અને પછી મને સખત ગિલ્ટ ફીલ થવા લાગ્યું. અને હવે જ્યારે રોજ તમે મને સામે મળો છો તો મારું આ ગિલ્ટ વધતું જ જાય છે. એટલે જ તમને બધું કહી દીધું છે. આજે હવે તમારે જે સજા આપવી હોય આપી શકો છો. હું તમારી માફી માંગુ છું. દિશા અને વિદિશા એક જ છે એ હું કન્ફેસ કરું છું. I'm really very sorry. તમે મને છેતર્યું? રેવા ભાભીના ડિયર આરવ રાજહંસને આટલું મોટું જુઠ્ઠાણું બોલતા તમને શરમ ના આવી? મારો વિશ્વાસઘાત કર્યો છે. છેતરપિંડી કરી છે તમે. આ ભૂલ નથી, છેતરપિંડી છે. પણ હવે બસ બહુ થયું. હવે હું સહન નહીં કરું આ. હવે રેવા ભાભીને જઈને હું જ કહી દઈશ કે દિશા બનીને તમે મારી સાથે કલાકો ને કલાકો વાત કરતા. મને ખબર હતી કે દિશા અને વિદિશા એક જ છે. હા, મને જ્યારે ખબર પડી ત્યારે મેં નક્કી કરી લીધું કે આ સત્ય હું તમને નહીં કહું. હું જેવી રીતના વાત કરું છું એવી રીતે જ વાત કરીશ તમારી સાથે. બની ગયા ને મૂરખ. યુ તમે મારાથી આ વાત છુપાવી? હા, તમે પોતાની જાતને બહુ હોશિયાર સમજતા હતા ને. નીકળી ગઈ હોશિયારી. બધું જાણીને છતાંય અજાણ બનીને તમને છેતરવાની બહુ મજા આવી. આહા, હું
અને હું જ દીદીને જઈને સામેથી બધું કહી દઈશ. આટલો ગુસ્સો? અત્યારે તો બધું આપણે કન્ફેસ કરી લીધું છે, તો આ વાતને અહીંયા જ પતાવી દઈએ ને, નવી ફ્રેન્ડશિપ સ્ટાર્ટ કરીએ. હા હાય, આમ આરવ રાજન, મારી સાથે ફ્રેન્ડશિપ કરીશ? Happy Friendship Day. Happy Friendship Day. Vidisha! Arav! પ્રશ્ન વિદિશાને પૂછ્યો છે તો જવાબ પણ વિદિશા જ આપશે. બોલ વિધિ. દીદી, એ તો આજે ફ્રેન્ડશિપ ડે છે ને, તો અમે નોર્મલ ફ્રેન્ડ તરીકે જ મળ્યા હતા, બીજું કંઈ જ નથી. એક છોકરો છોકરી નોર્મલ ફ્રેન્ડ હોઈ શકે ને, જેમ તમે બંને છો. અમે બંને પતિ પત્ની છીએ. હું અને રેવા ફ્રેન્ડ તરીકે એકબીજાને હગ કરીએ તો સવાલો ઊભા નહીં થાય. ભાઈ, હું મારા ફ્રેન્ડ્સને મળું છું ત્યારે એમને હગ કરું જ છું ને, ક્યારેક હેન્ડશેક કરું છું અને ક્યારેક ભેટું છું. અગ્રી, પણ એ માટે અહીંયા બહાર આવવાની શું જરૂર હતી? તમે લોકો ઘરમાં મળી જ શક્યા હોત ને, અને સવારે ટેરેસ પર મળ્યા ત્યારે એકબીજાને વિશ કર્યું જ હશે, રાઈટ? જો સાચું કહી દઈશ તો દીદી બિલીવ નહીં કરે. ભાઈ અને ભાભી બિલીવ નહીં કરે, અને એ વાત પચાવી નહીં શકે કે હું અને વિદિશા એમની જાણ બહાર ફોન પર વાતો કરતા હતા. મારે માત્ર એટલું જાણવું છે કે અમને પૂછ્યા વગર તમે અહીંયા ગાર્ડનમાં મળવા કેમ આવ્યા, અને આમ છુપાઈને મળવાનો અર્થ શું છે? દીદી, એક્ચ્યુઅલી વાત એમ છે કે વિદિશા, જે પણ વાત હોય એ કહી દે, તારે ડરવાની જરૂર નથી. અમે ઘરમાં વાત કરી જ શક્યા હોત, પણ હોલમાં મિતેશભાઈ સૂતા હતા, એ ઉઠી ના જાય એટલે મેં વાત કરવા માટે બહાર આવ્યા. વિદિશા, મળવાનું કારણ બોલ. હું અને આરવ તમારા બંનેના હનીમૂનનો પ્લાન બનાવવા માટે ભેગા થયા હતા. હા, અમે બંને તમને સરપ્રાઈઝ આપવાનું જ પ્લાન કરતા હતા, પણ તમે બંને અહીંયા આવીને અમને સરપ્રાઈઝ કરી દીધા. Thank you.
સાચે સાચું બોલવી દિશા. શું પ્લાન છે તારો? એ તો તારા અને જીજુના હનીમૂન પ્લાનમાં. હા, તારો અને આરવનો પર્સનલ શું પ્લાન છે? વિદિશા, તારે મને કહેવું તો પડશે જ. શું વાત છે રેવા? મમ્મી, વિદિશા અને આરવ અત્યારે ગાર્ડનમાં મળ્યા હતા. મરી ગયા. હવે આ લોકોને કેવી રીતે સમજાવું કે હું કન્ફેસ કરવા મળી હતી આરવને? વિદિશા, તારી અને આરવ વચ્ચે કઈ ચાલી રહ્યું છે? જો એવું કોઈ હશે અને મને પાછળથી ખબર પડી તો તારું આવી બનશે. કોઈને ભેટી પડવાના કારણ હોય વિદિશા? આરવ અને વિધિ વચ્ચે કઈ ચાલી રહ્યું છે? શું વાત છે વિધિ? તું રાજહંસ પરિવારની વહુ બનવાના સપના જોતી હોય તો ભૂલી જાજે. બસ આ જ વાતનો ડર લાગે છે મને દીદી, કે તું કોઈ ગેરસમજણ કરીશ. અને જો તે ગેરસમજણ કરી, મને આ ઘરની વહુ બનવામાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. ઇનફેક્ટ મને મેરેજમાં જ ઇન્ટરેસ્ટ નથી. મારે તો જોબ કરવી છે, ઘરમાં હેલ્પ કરવી છે. અને અત્યારે આપણું ઘર જતું રહ્યું છે, એવામાં હું મારા મેરેજનું વિચારીશ દીદી? આરવ અને મારી વચ્ચે કઈ જ નથી. આરવની જગ્યાએ વૃંદા હોત તો મારે આ સવાલ પૂછવાની જરૂર જ ના પડત. છોકરાઓ ફ્રેન્ડ્સ હોય વાંધો નહીં, પણ એક ડિસ્ટન્સ મેન્ટેન રાખવું જરૂરી છે. ડિસ્ટન્સ છે દીદી, હું અને આરવ સામે મળીએ ત્યારે માંડ હાય હેલો કરીએ છીએ. એ તો આજે ફ્રેન્ડશિપ ડે હતો એટલે અમે બે ફ્રેન્ડશિપ ડે વિશ કરતા હતા. અને અમે બંને તારા અને જીજુ માટે જ ભેગા થયા હતા. અને મેં તારા અને જીજુના હનીમૂનનો આઈડિયા આપ્યો તો આરવે મને એનાથી પણ વધારે સારો આઈડિયા આપ્યો. એટલે હું એટલી ખુશ થઈ ગઈ કે ખુશીમાં ભેટી પડી, જેમ તને ભેટી પડું છું એમ જ. દીદી, તું સાચું બોલે છે ને? દીદીએ મને અને આરવને જોઈને આવું રિએક્ટ કર્યું. જો એને ખબર પડશે કે હું દિશા બની આરવ સાથે વાત કરતી હતી તો મારું આવી જ બનશે. અત્યારે ઘર જતું રહ્યું છે, ઓલરેડી બધા ટેન્શનમાં છે. એમાં હું દીદીને સાચું નહીં કહી શકું, નહીં તો એનું ઊંધું જ પરિણામ આવશે. વિદિશા, હું ઈચ્છું છું કે તારી અને આરવની વચ્ચે નોર્મલ ફ્રેન્ડશિપ હોય તો એ પણ વધારે આગળ ના વધે. નહીતર આગળ જતા આપણા બધાની લાઈફ ડિસ્ટર્બ થશે એની શક્યતાઓ મને દેખાઈ રહી છે. દીદી, તને તકલીફ થાય એવું હું કંઈ જ નહીં કરું. બિલીવ મી. વિશ્વાસ છે મને તારા પર. અને ફરી મૂકું છું, અને એ વિશ્વાસ તૂટે નહીં એ જવાબદારી હવે તારી છે. હું દીદીનો વિશ્વાસ તોડી રહી છું. પણ આરવ, તારે વિદિશાને એકલામાં મળવાની જરૂર શું હતી? ભાઈને સાચું કહીશ કે વિદિશા કન્ફેસ કરવા આવી હતી અને અમે બંને ઘણા સમયથી વાતો કરીએ છીએ તો મોટી બબાલ થઈ જશે. જવાબ આપવામાં આટલો સમય લાગે છે, તમારે શું સમજવાનું? ભાઈ, આ જ ડર લાગે છે કે કોઈ પણ છોકરી સાથે વાત કરીશ તો
તમે એનું ઊંધું જ રિએક્ટ કરશો. એવું નથી આરવ, અત્યાર સુધી કોઈ પણ છોકરી સાથે વાત કરતા મેં તને નથી રોક્યો, પણ આ વાત રેવાની બેન વિદિશાની છે એટલે હું તને પૂછું છું. વિદિશા અહીંયા આવે ને તો મારી જવાબદારી પણ વધી જાય. આઈ, અમારા બંને વચ્ચે નોર્મલ ફ્રેન્ડશિપ જેવું પણ માંડ છે. સામ સામે મળીએ છીએ તો ખાલી હાય હેલો થાય છે બસ, પણ વાત તમારી અને ભાભીની હતી એટલે સરપ્રાઈઝ પ્લાન કરવા અમે લોકો ભેગા થયા. મેં વિદિશાને એક આઈડિયા આપ્યો, પણ એના કરતાં પણ સારો આઈડિયા વિદિશાએ આપ્યો, તો બસ ખુશીના મારે મેં એને હક કરી લીધું. બસ હું ખુશ હોઉં છું ત્યારે તમને અને ડેડને હક કરું છું, એવી રીતે જ મેં હક કર્યું ભાઈ. પ્લીઝ ટ્રસ્ટ મી. મને તારી વાત પર ટ્રસ્ટ છે આરવ, મારો ટ્રસ્ટ તૂટે નહીં, એની જવાબદારી હવે તારી છે.